જે કોઈ દી નો જોયું હોય એવું વાહન હાલ્યું આવે છે. વાહન છે કે વસ્તુ છે મારી હામે હાલ્યું આવે છે. કોઈ દી નો જોયું હોય એવું વાહન હાલ્યું આવે છે. બોલો સેમી સવો, મને એમ કે કાક વાહન હાલ્યું આવે તો હું શું ને, વાહન કઈ આવું થોડું હોય. પણ ખટારાના ટાયર ની ટ્યુબ આમ બાંધી હું કામ લઈને આવ્યા? એ નવી રમત બનાવી મેં. જો બોલો, આ માટે હું વળી નવી રમત બનાવી? ભાઈ, આ રમત માં આપણને ઝાઝા પૈસા મળશે. પણ રમત હું સહી તો કયો, તમે ઉભા રહ્યો આમના. જોવો, આમ ટ્યુબ પહેરાઈ જાય તો આપણા પૈસા જાય, નકર એના પૈસા જાય. પણ આમ તો ટ્યુબ પહેરાઈ જાય ને. એમ થોડી ટ્યુબ પહેરાય, હાથ આમ રાખો તો. કોઈ રમત નહી રમે, પેલા પૈસા લઈ લેવાના, પછી કહેવાનું. આ તો પછી કહેવાનું ને, થોડા પૈસા આપે. હાલો તો હાલો, બેંકે થી 20,000 રૂપિયા ઉપાડી આવ્યા. પણ હવે બેંકે પૈસા ઉપાડવા જાવી ને તો તમારો અત્યારનો નવો ફોટો આરે લઈ લેજો. બેંક ની સોપડી માં જૂનો ફોટો સોટાડેલો છે, કેવા સાહેબ ખીજાણા. ઈ તારું હાસું, જાતો મારો ફોટો લઈ આવતો ગામ માંથી. ગામ માં કઈ દુકાને તમારા ફોટા વેચાતા મળે? તમારો ફોટો પડાવવો પડે. આ તો જા, ફોટો પડાયા. પણ તમારો ફોટો પડાવવા હું કેમ જાઉં? તમારે ફોટો પડાવવા જવું પડે. ઈ તારું હાસું, અલે જા, બેંક માં પૈસા મૂક્યા. પણ બેંક માં પૈસા મૂકવા થા તો તો બેંકે થી પૈસા ઉપાડ્યા તું કામ? નવા કપડા લઈ લેવી, નવા ચપ્પલ લઈ લેવી, 20,000 હમણાં થઈ જાય પૂરા. એમ પૈસા નથી વાપરવાના, જરૂર પ્રમાણે પૈસા વાપરવાના છે. હારું, મને ખબર જ છે તમે કઈ મને પૈસા વાપરવા નહીં આપો. તને ક્યાંથી પૈસા વાપરવા આપો? હા, બકુલભાઈ મમરાભાઈ આવે તો પૈસા અંતર દેવા દે. ઈ ભોળા દાદા બેઠા છે ને? હા બેઠો. ભોળા દાદા, અમે નવી રમત લાવ્યા, હાલો રમવા. ના રે ના, અમારે કઈ રમત રમવા આવું ના, તમે અમને શેતરી જાવ. કઈ શેતરી જતા ના, આ તો રમત કેવાય, કોક હારે ને કોક જીતે. એક કામ કરો ને, રમત જ વેસાતી લઈ ગયો ને, પછી ઉડાઈ કેમ આપણને શેતરવાના. ઈ હસું તારું, બોલો રમત વેસાતી આપી છે? ના રે ના, કઈ રમત થોડી વેસવાની હોય, રમત તો રમવાની હોય. તો અમારે રમત રમવા નથી આવવો. એક કામ કરો ને, કેટલા પૈસા આપશો? 500 રૂપિયા આપી દઉં. 500 રૂપિયા નો આવ્યો, 5,000 રૂપિયા આપીજો. ના રે ના, 5,000 રૂપિયા અમારે કોની પાસે ઉભા કરવા? જે હા કાકા, જમરો કાકા પાસેથી. હવે ઈ તેલ મરચું ખાય એની પાસે થોડા પૈસા હોય. ભોળા દાદા, એને ઘઉ વેચ્યા ને તો 15,000 રૂપિયા આવ્યા. રમત તો સમજાવતા જાવ. એ હારું, હાવ સિમ્પલ રમત છે. જો બકુલભાઈ ઉભરી જાવ, આમ તું પહેરાઈ દેવાની, તમારા પૈસા આવી જાય કે નહીં? જો બોલો, અહીં ટૂપ પહેરાવી તો અમારે પૈસા આવે, કે ઈવડાઈ ટૂપ પહેરાવે તો અમારે પૈસા આવે? એ જેને રમવું હોય ને એને આમ ઉભા રાખવાના, અને તમારે ટૂપ પહેરાવી દેવાની. લો તો હાવ સિમ્પલ રમત છે હો, પણ આપડા પૈસા જાહે એમ તો. સિમ્પલ રમત નથી, અઘરી રમત છે. આમ હાથ રખાવાના, જોજો તમે અમારે ટૂપ પહેરાય કે નહીં. પૈસા બનાવી. હે જમરૂક, કેદી ઘઉં પાક છે? ઘઉં પાકે ને એટલે 2 જોડી નવા કપડા લાવવા છે અને 1 જોડી ચપ્પલ લાવવા છે. બાપા, પૈસા કઈ વાપરી ના નાખવાના, મારે મકાન બનાવવાનું છે. કે ઉડી તો મારે મકાન નહીં બનાવવું હોય જમરૂખડી? તું પણ છે ને, પર ઘઉં પાકે ને તારે મકાન બનાવજે. કે ઉડી ના રે ના, ઘઉં માં 2 નો સરખો ભાગ છે જમરૂખડી. પણ ઘઉં તો પાકવા દે, પછી પૈસા નો ભાગ પાડી લેવું. કે ઉડી એ હારું તો, અત્યારે તારી પાસે 200 રૂપિયા છે, ઈ તો મને આપ, હું 1 જોડી નવા ચપ્પલ તો લઈ આવું. પણ જમરૂક કાકા પાસે પૈસા હું કામ માંગો? તમારે પૈસા જોતા હોય તો અમે તમને પૈસા આપીએ. આ તો લાય પૈસા.
એમ ને એમ નવી રમત લાવ્યા, રમત રમવા હાલો ને પૈસા લઈ જાઓ. શું વળી તમે નવી રમત લાવ્યા? એ વાડીયા હાલો ત્યારે ખબર પડે ને. યો બોલો, થોડાક દિવસ બકુલ ને મમરો નવી રમત લાવે અને આજ તમે રમત લાવ્યા. પણ એમ તો હાવ સિમ્પલ રમત લાવ્યા, તમારે પૈસા આવશે. હાલાલ કે હા, તો રમત રમવા જવાનું હોય ને. હાલો એ મારો માણસ તો કેહા ને જમરૂક ને લઈ ને આવ્યો. યો ભલે દાદા, કેહા કાકા ને જમરૂક કાકા આવી ગયા. બોલ શું રમત છે? એ હું અહીંયા ઉભો રહીશ અને આવડી આ ટૂબ છે એ તમારે મને પહેરાવી દેવાની, તો એમી તમને ડબલ પૈસા આપશું, નકર તમારા પૈસા જાહે. ઓય રે, અલે ફોળા ફોળા રૂપિયા, 200 રૂપિયા ત્યાર રાખજે. પણ 100 રૂપિયા હું 1000 રૂપિયા આપો ને, તમારે 15000 ઘઉં ના આવેલા છે ને. આ બધું એ તો ઓ બાપા, હજી અમારે ક્યાં ઘઉં પાક્યા તે પૈસા આવે? તો બકુડો નમરા ભાઈ કહેતા હતા 15000 ના ઘઉં વેચાય એમ. હવે ઈવડા એ ખોટું ખોટું કહેતા હશે, ઉડ અમારી પાસે 200 રૂપિયા છે. પૈસા લઈ જ જાવ ને. તો પણ આમ કેમ તું પહેરાવી? તારા 100 રૂપિયા ગયા. 100 રૂપિયા ગયા ટૂબ ન પહેરાવી તો આ 100 રૂપિયા હમણાં જાઉં ટૂબ પહેરાવી દઉં કે નહીં? અલે ભોળા 100 રૂપિયા. આપડે બાજેલા છે મને ઢીબે નઈ હાસું ઉભો રે, કા વિચારવા દે. ભાઈ 2000 રૂપિયા આવી ગયા છે, 2000 રૂપિયા ના બોમ્બ લઈ આવી દિવાળી માં ફોડવા થાય. હવે દિવાળી ની તો હજી બહુ વાર છે, દિવાળી આવશે ત્યાં તો બોમ્બ સુસુરિયા થઈ જાહે. બોમ્બ કઈ નથી લેવા, 2000 રૂપિયા ના બટેટા લઈ આવી, પછી રોજ બકાલા ની તો માથાકૂટ નહી. પણ 2000 ના બટેટા લાવશો ને તો રોજ બટેટા નું શાક ખાવું પડશે. રોજ કઈ બટેટા નું શાક ભાવે? ઈ હાતું તો પછી છે ને 1000 રૂપિયા ના ભાગ પાડી લેવી. આજ 2000 નો તો ભાગ પાડવા નથી જ તે, 2000 ના 4000 બનાવવા છે. પણ રમતે વેચી દીધી, 4000 તો હવે કેમ બનશે? નોય જવાબ તો સારું હતું. કેમ ક્યાં ગયા તા? એ ભોળાની વાડિયા જતા રમત રમવા, તે 200 રૂપિયા ગયા. પણ રમત તો એવી અઘરી છે ને, પૈસા જાય જ છે ને. તો હું ઘોડા નો માણસ આ માથે રાખે તો ટૂંક કેમ પહેરાવી? પણ ગમે એવી રમત હોય ને એનો ઉકેલ હોય જ તે. તો પણ પેલા તમારે અમને કહેવાય ને. તમારા કેટલા પૈસા ગયા? 200 રૂપિયા. તમારે 200 રૂપિયા પાછા જોવે છે? હા હમણાં ભાઈ 2000 રૂપિયા એને આપી જો, તમને 200 રૂપિયા એમ આપશું. આજ અમારા બદલામાં તમારે રમત રમવાની છે. પણ ટૂંક કેમ પહેરાવશું એ તો કહો, ઓર આવો. હજી અમારે રમત રમવી છે. આ તો વાંધો નહી, પણ તમારી પાસે તો 200 રૂપિયા દેતા ને. એમી 2000 રૂપિયા ઉછી ના આપ્યા. તો આપણે 2000 રૂપિયા માં રમત વેચાતી લીધી ને, ઈ પૈસા હશે. તો પૈસા પાછા લેવા પડશે. અને ભોળા 2000 રૂપિયા 4000 રૂપિયા તૈયાર રાખજે. એ વાંધો નહી, પણ ભોળા મમરો બકુડા ને ટૂંક પહેરાવશે. એ વાંધો નહી, બકુડા ને ટૂંક પહેરાવે કે તને ટૂંક પહેરાવે કે કેહા ને ટૂંક પહેરાવે, આ માથ રાખવાના પછી ટૂંક પહેરાવાની. વાંધો નહી, હાલો બકુડા ઉભા રહી જાવ, ટૂંક પહેરાવી દઉં. જવો હું આ માથ રાખીને ઉભો રહ્યો. હાલો ત્યાર રહીજો. એ હા બોલો, આજ તો એના 2000 પાછા લેતા ગયા. તો હું